પ્રભુના દરેક વચનો સાધક માટે અમૃત હોય છે. કારણ સંસાર જ્યારે ઝેર સમાન હોય છે ત્યારે જ પ્રભુના વચન અમૃત સમાન લાગે છે. સંસાર જ્યાં સુધી ઝેર સમાન નથી લાગતો રહે ત્યાં સુધી પ્રભુના વચનો અમૃત સમાન નથી લાગતા. પાણીને અમૃત પણ બનાવી શકાય છે અને પાણીને માત્ર પાણી પણ બનાવી શકાય છે. પ્રભુના વચનોને વચન પણ બનાવી શકાય છે ને પ્રભુના વચનોને અમૃત વચનો પણ બનાવી શકાય છે. પ્રભુ મારા આત્માના અત્યંત હિતની ક્ષણ આવી ગઈ છે, અત્યંતપણે શ્રેયની ક્ષણ આવી ગઈ છે અને આ જ ક્ષણ આ જ વચનો મને આ અનંત અનંત કાળથી મારા પરિભ્રમણ કરતા આત્માથી મને બચાવનાર છે. આવો અંદરમાંથી ક્ષણે 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 જ્યાં સુધી અહોભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી પ્રભુ વચન અમૃત વચન ન બની શકે. અને જેનું મૂલ્ય સમજાય છે ને એની પ્રાપ્તિ સાર્થક બને છે, જેનું મૂલ્ય નથી સમજાતું ને એની પ્રાપ્તિ ક્યારે સાર્થક નથી બનતી. અને એટલા જ માટે પ્રભુના એક એક વચનોની પાછળ રહેલા સિક્રેટને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. સામાન્ય વ્યક્તિ જે બોલે ને બડબડ કહેવાય છે અને પ્રભુ જે વ્યક્ત કરે તેને અત્યંત હિતકારીણી આત્મ ઉદ્ધાર કરનારી એવી અમૃતવાણી કહેવાય છે. એનું કારણ શું છે? સામાન્ય વ્યક્તિના દરેક વચનમાં ક્યાંક ને ક્યાંક સ્વાર્થ હોય છે, ક્યાંક ને ક્યાંક સુખની અપેક્ષાઓ હોય છે. જ્યારે પ્રભુના વચનમાં અત્યંતપણે આત્માનું હિત કરનારો ભાવ હોય છે.